સુરત શહેરના રાંદેર લિંબાયતાને સરથાણા પોલીસ મથકની હદમાંથી સ્વિફ્ટ મોટર કારની ચોરી કરતી ગેંગના બે રીઢાઓને ઝડપી પાડી તેઓ ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગેંગના સભ્યો કાર ચોરી માટે મશીનનો ઉપયોગ કરતા હતા અને માત્ર મારુતિની 2015 મોડલની ગાડીઓની તેઓ ચોરી કરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચને એક આંતરરાજ્ય વાહન ચોર ટોળકીને ઝડપી પાડવામાં એક મોટી સફળતા મળી છે. મુંબઈ અને સુરતમાં ફોર વ્હીલ કારની ચોરી કરનાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાં આવેલ માધવ ચોક સર્કલ રામનગર પાસે વોચ ગોઠવી હતી અને કોર્ડન કરી ત્યાંથી પસાર થતી આંતરરાજ્ય ગેંગના બે રીઢાઓ અનિલ ઉર્ફે છોટુ ગાયરી અને અયુબ અલી ઉર્ફે ગુડ્ડુ ઇલેક્ટ્રિશિયન શેખની સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા તેઓએ કાર ચોરીની હોવાની કબૂલાત કરી હતી. તો પોલીસની કડક પૂછપરછમાં રીઢાઓએ રાંદેર પોલીસ મથકની હદમાંથી 2 લિંબાયતમાંથી 1 અને સરથાણામાંથી 1 મળી 4 સ્વિફ્ટ કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે કારો પોલીસે કબજે કરી છે. રીઢાઓ પાસેથી પોલીસે 4-4 કાર અને કાર ચોરી માટે વપરાતા ઇલેક્ટ્રિક સામાન સહિત મોબાઈલ સહિત અન્ય મત્તા મળી 17,40,000થી વધુની મત્તા કબજે કરી છે. તો રીઢાઓએ માત્ર વર્ષ 2015-16 મોડલની જ ગાડીઓ ચોરી કરતા હતા અને એ પણ સ્વિફ્ટ કાર. હાલ 14 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. ક્રાઇમ બ્રાન્ચની તમામ એક્સપર્ટ ટીમોને આ કામે ખાસ મહેનત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ, એસીપી ક્રાઇમ બ્રાન્ચ, તમામ અધિકારીઓએ સતત ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ, સિટીમાં લાગેલ કેમેરાઓ, જે જુદા જુદા સોસાયટીના કેમેરાઓ, એની સાથે સાથે તમામ રીતે મહેનત કરીને છેલ્લે આ ગેંગને પકડવામાં સફળતા મેળવેલ છે. આ બાતમી જ્યારે મળી કે આ લોકો ઇન્વોલ્વ છે, આના માટે રાંદેર વિસ્તારના માધવ ચોક સર્કલ રામનગર તરફ જવાના રોડ ઉપર નાકાબંધી ગોઠવવામાં આવેલ અને ત્યાંથી આ આંતરરાજ્ય ગેંગના બે માણસો સ્વિફ્ટ VDI કાર નંબર GJ19AA4750 સાથે પકડવામાં આવેલ અને આ લોકો પાસેથી અન્ય 3 ફોર વ્હીલ ગાડીઓ જે બીજી જગ્યાએ છુપાઈને રાખેલ હતી આ પણ રિકવર કરવામાં પોલીસને સફળતા મળેલ છે. જે આરોપીઓની ધરપકડ થઈ છે એના નામો છે, પહેલો છે અનિલ ઉર્ફે છોટુ મોતીલાલ ગાયરી, આ અર્ચના સ્કૂલ પાસે પૂણા સુરતના રહેવાસી છે અને મૂળ ખાખડ ગામ જાડોલ જિલ્લા ઉદયપુર રાજસ્થાનનો છે. બીજો જે આરોપી પકડવામાં આવ્યા છે એનો નામ છે અયુબ અલી ઉર્ફે ગુડ્ડુ ઇલેક્ટ્રિશિયન ઉર્ફે ગુડ્ડુ મિકેનિક, સન ઓફ માસૂમ અલી શેખ, આ પણ અર્ચના સ્કૂલ પાસે પૂણામાં રહે છે અને મૂળ જિલ્લા ઉન્નાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આ બે ગુનેગારો એના બીજા સાથીદારોની સાથે મળીને આ કામ કરતા હતા. બાકી સાથેદારોની શોધખોળ કરવાની કામગીરી અત્યારે પૂરઝડપે ચાલુ છે. આ લોકોએ બહુ ટેકનિકલ રીતે સિફતપૂર્વક આ ગાડીઓની ચોરી કરતા હતા. રાત્રિના સમયે સિટીના જુદા જુદા સોસાયટી અને બંગલાની બહાર પાર્ક કરેલ ગાડી એને ડ્રાઈવર સીટની આગળના ટાયર પાસે હાથ નાખીને હોર્નની વાયર કાઢી નાખતા હતા અને પછી એલન કીના ઉપયોગ કરી ગાડીના બોનેટ ખોલી દેતા હતા. બોનેટ ખોલીને ગાડીના જે ઓરિજિનલ ઇન્જિન કંટ્રોલ મોડ્યુલ એક બોક્સ હોય છે ઇન્જિન પાસે, ઓરિજિનલ ECM કાઢી એમના પોતાના ECM આમાં ફિટ કરી દેતા હતા અને એના પોતાના ECM
માં જે કીના પાસવર્ડ અને કી આ કી એમની પાસે હતી ઓલરેડી, આના થકી આ ગાડી ખોલવામાં સફળ રહેતા અને એવી રીતે ગાડીઓની ચોરી કરતા હતા. અનેકવિધ ઘણા દિવસથી મહેનત કર્યા પછી આ પણ ધ્યાને આવી કે આ લોકો ચોરી કરવા માટે જે બાજુથી આવે છે અને જ્યાંથી પછી ગુના આચર્યા પછી જતા હોય છે આ રસ્તાઓ પણ બદલી નાખતા હતા. તો પોલીસે બહુ મહેનત કરવી પડી, ખૂબ ફિલ્ડિંગ ભરવી પડી, પરંતુ અંતે આ ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે. આ લોકોની પાસેથી 4 સ્વિફ્ટ કાર, 3 મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને 1 મારુતિ સુઝુકી ઇકો કાર અને એની સાથે ડીકોડિંગ કરવાવાળી મશીન, જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ આ લોકો ઉપયોગમાં લેતા હતા, આ બોલેરો કાર ચોરી કરવાનો ECM પણ એમની પાસેથી મળી આવેલ છે. એની સાથે સાથે ડુપ્લિકેટ ચાવીઓ, પકડ, સ્ક્રૂડ્રાઈવર, ફાનસ, બેટરી, વાયર્સ, એલન કી, હથોડી, મોબાઈલ 3, વાઈફાઈ ડોંગલ 2, એવી રીતે કુલ 17,40,145 રૂપિયાના મુદ્દા માલ એમને પાસેથી રિકવર કરવામાં આવેલ છે. રીડાઓએ સુરતના અડાજણ, રાંદેર, પુણા, સરથાણા, ઉમરા, લિંબાયત અને મહારાષ્ટ્રના નાસિકમાંથી પણ કાર ચોરી કરી હતી. રીડાઓ હાલ 15 વાહન ચોરીની કબૂલાત કરી છે. તો આરોપી અયુબ અલી અગાઉ મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકોમાં વાહન ચોરીમાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે રીડાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. સેટા સાદા ઝરકુરેશી.